મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે 12 નંબરનો પ્રશ્ન છે કે અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ અહીંયા બ સમજજો અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો તો આપણને ખબર છે કયા ચેપ્ટરનો આ પ્રશ્ન છે જન્મોત્સવ સુરેશ જોશી લિખિત જન્મોત્સવ પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછેલો છે કે અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તો આપણને ખબર છે કે અસિત છે એ અમેરિકામાંથી એન્જિનિયરિંગનું ભણીને આવ્યો હતો અને વિદ્યુત કરામતથી એ જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગે કૃષ્ણ જન્મનું તાદૃશ્ય ચિત્ર રજૂ કરવાનો હતો અને એની કેવી તરકીબ રજૂ કરી હતી શું શું એણે આયોજન કરેલું હતું શું શું એ બતાવવાનો હતો એની આપણે વિગતે વાત કરવી પડે કઈ રીતે તો કહે છે કે અસિતે વીજળીની મદદથી શેની મદદથી વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી રાત્રિના 12 વાગ્યે કિનખાબનો તમને કિનખાબ શબ્દ ખબર હશે રાત્રિના 12 વાગ્યે કિનખાબનો પડદો ખુલે આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે કાળા ગૃહમાં અંધારું પથરાઈ જાય સાથે જ ઝાલર મજીરા કાંસાને શંખનો ધ્વનિ સંભળાય બિભાસના સુર ગવાય મિત્રો યાદ રાખજો બિભાસ એટલે સવારના સમયે ગાવામાં આવતો રાગ અને સુરમાં સુર દીર્ઘ કરવું જો સુર હ્રસ્વ થઈ જાય તો આનો મતલબ થાય દેવ અને સુર દીર્ઘ હોય તો એનો મતલબ થાય અવાજ જોડણીમાં તમારે અર્થભેદ થતા જોડણી ભેદ જે પૂછાય છે એમાં આ પૂછાઈ શકે તો કાસા અને શંખનો ધ્વનિ સંભળાય બિભાસના સુર એટલે કે સવારના સમયે જે રાગ ગાવામાં આવે છે એવા બિભાસના સુર વાતાવરણને વધુ આહલાદક બનાવે છે એવી તરકીબ સેના માધ્યમથી વીજળીના માધ્યમથી આ કંઈ પ્રત્યક્ષ નહોતું સાચું નહીં પણ વીજળી વિદ્યુતના માધ્યમથી આવું બધું છે અસિત છે કૃષ્ણ જન્મની આ તરકીબ રચેલી હતી